सतकेवल साहिब परम गुरु पाठशाला संकुल सतकेवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार। आज आप धोरण 10 ना गणित विषय में समय संख्या अने तेना दशांश निरूपण पुनरावर्तन विषय अभ्यास करशू। आप धोरण 9 में वास्तविक संख्या अने तेना दशांश निरूपण विषय सीखी गया छे, जेम आपणे जोयुं हतुं के कोई एक संख्यानो ज्यारे आपणे एनो भागाकार करीए छे, बे संख्यानो भागाकार करवामां आवे त्यारे आपणाने बे शक्यताओ मळे छे। एक के अमुक समय पछी शेष शून्य थई जाय अने दशांश अभिव्यक्ति स्टॉप एटले के निश्चित थई जाय, एनुं पुनरावर्तन थाय ने। अने बीजी शक्यता एवी मळती हती के शेषनुं पुनरावर्तन थतुं हतुं अने दशांश अभिव्यक्ति अनंत आवृत थती थी, बराबर छे। तो एज वस्तु अहीं पण आपणे एज वस्तु पुनरावर्तन करवानुं छे, समय संख्याओ अने तेना दशांश निरूपणनुं पुनरावर्तन। तो आपणे धोरण 9 शीखी गया छीए के दरेक समय संख्यानुं दशांश निरूपण अनंत आवृत होय छे, अनंत आवृत होय छे। दरेक समय संख्यानुं दशांश निरूपण शांत अथवा अनंत अने आवृत होय छे। आपणे शांतनी वात करी दईए तो शांत, चलो शांत एटले मानी लो आ रीते कोई संख्या आपी छे 1.225 हने, तो अहींथी आगळ संख्या जती नथी तो आ शांत कहेवाय। ए ज रीते 1.732 तो आ शांत थई, बराबर छे। अनंत એટલે કેવી કે પાછળ કન્ટિન્યુઅસ ચાલતી હોય, જેમ કે આપણે ધોરણ 9 માં આવી આવી ઘણી બધી સંખ્યાઓ શીખી ગયા અનંત સુધી જાય, કે જેને આપણે 1, 9, 3, 12 આ રીતે દર્શાવતા હતા। તો આ છે અનંત આવૃત। આવૃતમાં શું હોય તો એકને એક સંખ્યા પુનરાવર્તન થતી હોય, જેમ કે 1.333 બસ આ રીતે આગળ જતી હોય, કાં તો પછી 1 કાં તો 2.32 3 2 3 2 3 2 આ રીતે અનંત સુધી, કાં તો પછી બીજી કોઈ સંખ્યા હોય 7.233 તો આ રીતે સંખ્યાઓ એના કહેવાય અનંત આવૃત, બરાબર છે। તો આવી સમય સંખ્યાઓ વિશે આપણે ધોરણ 9 અભ્યાસ કરી ગયા છીએ। હવે પ્રમેય, આ પ્રમેય એના પર જ આધારિત છે। જો સમજો શું કહે છે પ્રમેય, જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો, માની લો કોઈ x એ સંખ્યા કેવી છે શાંત દશાંશ નિરૂપણવાળી સંખ્યા, તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2n5m સ્વરૂપમાં હોય તેવા p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકાય। q જેમાં જો આપણે કોઈ પણ સમય સંખ્યા લઈએ તો એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ છીએ, બરાબર છે। માની લો અહીંયા કોઈ x સંખ્યા આપણાને મળે છે, એનું દશાંશ નિરૂપણ કેવું છે શાંત, જેમ કે 0.625 આપણે આવી રીતે લઈ લઈએ, બરાબર છે। હવે આનો જો છેદ હોય તો આ સંખ્યાને આપણે છેદ, તો આને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવી હોય તો કંઈક આ રીતે 5/8 થશે, બરાબર છે। તો જેનો છેદ એટલે કે ક્યુ છે, એ ક્યુને તમે 2n5m સ્વરૂપે લખી શકો, જેમ કે અહીંયા 8 વાત કરીએ તો 8 આપણે 2n એટલે 2^3 અને 5^0 થઈ ગયું કે નહીં, તો આ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ। એટલે જો અહીંયા કન્ડિશન પણ આપેલી છે કે જો m = n = 0 તો q = 1, એટલે છેદમાં 1 થઈ જાય, તે અવિભાજ્યોના વર્ગીકરણ નથી અને p ભાગ્યા q પોતે જ પૂર્ણાંક છે, એટલે
क्यू बराबर एक होय तो अविभाज्यों में वर्गीकरण नहीं थतु एनु बराबर है केम के पी भाग्या क्यू पोते ज एक पूर्णांक है बराबर है। तो आग बात करिए आना उदाहरण की बात करिए तो जो अँ एक रकम आपी है 0.35 हवे आने लखवू होय तो 35/100 लखाय छेद उड़ाड़िए तो 7/20 7×5=35 और 20×5=100 तो 7/20 थाय ओके। तो हवे जो आ 20 ने पी भाग्या क्यू स्वरूप थी गयू एम जे आ क्यू है ये क्यू ने अपने कई रीते दर्शाई शकी तो आप क्यू ना अवयव पाड़वा पड़े एट्ले कि 20 ना क्यू अँ के 20 तो 20 ना अवयव पाड़िए तो 20 ना अवयव पाड़िए 2×10 बराबर है फरी 2×5 बराबर है आग जरूर नहीं आम तो बराबर है। तो हवे आने आपणे अवयव स्वरूप लख्यू हो तो 20 बराबर शू लखीशू 2×2×5 बराबर छे मित्रों। हवे जो हवे आने घात स्वरूपे लखवू होय तो 2 नी केटली घात थई 2 नी 2 घात थई 5 नी केटली घात थई 5 नी 1 જ ઘાત થઈ બરાબર છે। એટલે જો અહીંયા મિત્રો લખ્યું છે 7/2×2×5 બરાબર છે। એ જ રીતે અહીંયા બીજી એક સંખ્યા લે 0.405 તો 405 ને આને દશાંશ સ્વરૂપે લખવું હોય તો 1 આ સાઈડ જાય એટલે એટલા છેદમાં એક મીંડા વધે એકની પાછળ તો 1 ખસે તો 1 મીંડું વધે 2 ખસે તો 2 મીંડા વધે 3 ખસે તો 3 મીંડા વધે તો એકની પાછળ 3 મીંડા વધે તો 405/1000 બરાબર 81/200 બરાબર છે। તો હવે હવે આપણે શું કરશું 200 અવયવ પાડીશું તો 200 અવયવ પાડીએ 2×2 એટલે 100 એ જ રીતે 2×2×10 એટલે 50 2×5=10 એટલે 50 થશે કેટલા થશે 50 આગળ 2 વડે ભાગીએ તો કેટલા થશે 25 આગળ 2 વડે ભાગ હવે 2 વડે નહીં ભગાય હવે સીધા જ 5 વડે ભગાશે તો 5 હવે આગળ બી 5 વડે એટલે એક જ આવશે જવાબ એટલે આગળ ભાગવાની જરૂર નથી કેમ કે છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જાય તો રોકાઈ જવાનું। તો ભાગીએ તો કેટલા થયા હવે અવયવ સ્વરૂપે લખીએ 200 તો કેટલા થશે 2×2×2×5×5 એટલે આપણને આવું કંઈક મળશે 200 2×2×2×5×5 બરાબર છે। એટલે આના હવે 2 3 આવ્યા 2×2×2 3 વખત આવે તો 2×3 વત્તા 5×5 કેટલી વાર આવે 2 આપણને કંઈક આવું મળશે 200 2×3 અને 5×2 બરાબર છે મિત્રો। એવી જ રીતે 2.6 એટલે 26/10 લખાય 26/10 એટલે છેદ ઉડાડવો પડે અવિભાજ્ય પૂર્ણાંક જ લાવી દેવાની સંખ્યા બરાબર છે। તો 13/5 બરાબર 13 હવે જો અહીંયા 5 જ છે એટલે આગળ લખવાની જરૂર નહીં તો 2 કેટલી હશે 0 જ હોય એમાં વધારે કંઈ વિચારવાની જરૂર પડે જ નહીં બરાબર 2 નથી તો એનો મતલબ એવો નથી કે 2 નથી 2 છે પણ એની ઘાત 0 છે હં ઓકે। એ જ રીતે 0.375 તો આ રીતે લખાશે 375/1000 હવે આનો છેદ ઉડાડીએ તો 3/8 8 તો 3/8 હવે અહીંયા 8 છે તો 2×3 થઈ ગઈ 5 તો છે નહીં તો 5 લાવવા માટે શું કરશું 5×0 ના હોય તો 0 કેમ 5×0 એટલે 1 બરાબર છે ઓકે। એ જ રીતે બીજો પ્રમેય જોઈ લઈએ કે પ્રમેય 1.6 જો x = p / q
जो एक्स बराबर पी भाग्या क्यू में क्यूनु अविभाज्य अवयवीकरण में बेनी एन घात पांचनी एम घात स्वरूपे होय अने एन अने एम ए अनुरूण पूर्णांको होय तो एक्सनु दशांश निरूपण शांत ज थाय एन एननु दशांश निरूपण केवु थशे शांत ज होय बराबर छे केवी रीते जो समझी लईए एक दाखलो आपूं मानी लो के एक रकम लईए आपणे सात भाग्या हवे शुं कहे छे बेनी एन घात ने पांचनी एम घात तो बेनी मानी लईए आपणे लईए बे घात अने पांचनी एक घात लईए पांचनी एक घात बराबर छे तो हवे जो आ रीते तो आनो भागाकार शुं थयो बेनी बे घात एटले चार गुण्या पांचनी एक घात एटले पांच एटले सात पंचा चार पंचा वीस बराबर छे सात एटले सात भाग्या वीस थया ओके हवे सात भाग्या वीस एटले एनो भागाकार करी जुओ तो तमने शुं मळशे तो जो जीरो चढ़ाओ एटले अहीं पॉइंट थाय वीस वीस तरी साठ बराबर छे ओके तो वधे केटला पाछळ दस 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 वध्या हवे पाछो एक शून्य चढ़ाओ वीस पंचा सौ से शून्य थई गई एटले दशांश निरूपण केटलुं मळ्युं जीरो पॉइंट पैंतीस केटलुं मळ्युं जीरो पॉइंट पैंतीस के जे शांत छे ख्याल आई गयो एवा एक्स फरी एक वार वांची लईए जो एक्स बराबर पी भाग्या क्यू में क्यू नु अविभाज्य अवयवीकरण बेनी एन घात पांचनी एम घात स्वरूपे होय अने एन एम ए अनुरूप पूर्णांको होय तो एक्स नु दशांश निरूपण केवु थाय शांत ज थाय जो एना एक्जाम्पल्स जोई लईए आपणे पांच भाग्या सोळ बराबर छे तो पांच भाग्या सोळ बराबर हवे सोळ एटले बेनी चार घात कहेवाय तो पांच भाग्या बेनी चार घात पांच भाग्या बेनी चार घात तो आपणे लखी शकीए पांच गुण्या पांचनी चार घात भाग्या बेनी चार घात गुण्या हवे शुं करे छे एने एन ने एम सरखा करी दे छे अहींया जो आ एन अने आ एम बे सरखा करी दीधा तो बेनी चार घात हती अहींया तो आपणे पांचनी चार घात ज जोईए छे तो एने गुणी नाखीने ऊपर नीचे गुणी अने भाग्यू बंने सरखी करी दीधुं हवे आनो आनी साथे गुणाकार तो आ तो सीधी बे पंचा दस एटले दस एटले जेटला जीरो होय एकनी पाछळ जेटली घात होय एटला मींडा लगाई देवाना एक केटला चार छे तो चार जीरो लगाई दो एकनी पाछळ एक जीरो चार जीरो थई गया अने आमनो गुणाकार कर दो पांचनी चार घात एटले छसो पच्चीस गुण्या पांच एटले त्रण हज़ार एकसो पच्चीस तो आनो भागाकार करो एटले जीरो पॉइंट त्र दशांश निरूपण डाबी बाजू खसे जेटला जीरो घटे छेदमांथी एटलू दशांश स्थळ डाबी बाजू घसे एक जीरो खसे तो एक पॉइंट पांचनी आगळ आवे एक जीरो खसे तो बेनी आगळ एक जीरो खसे तो एकनी आगळ अने एक जीरो खसे तो त्रणनी आगळ एटले छेदमां एक थई गयो एटले जीरो पॉइंट त्रण एक बे पांच ए ज रीते सत्तर भाग्या एक सौ पच्चीस करीए तो सत्तर भाग्या एक सौ पच्चीस एटले पांचनी त्रण घात पांचनी त्रण घात आई गया हवे बेनी त्रण घात ज जोईए छे तो ऊपर नीचे बेनी त्रण घात वडे गुणी नाखो पछी गुणाकार करी नाखो एटले नीचे शुं थई जाय जीरोवाळी संख्या आवी जाय बराबर छे जीरोवाळी संख्या आई जाय एटले एक सौ छत्रीस भाग्या एक हज़ार तो आना पछी शुं लखाय दशांशनी रीते जीरो पॉइंट एक सौ ने छत्रीस साड़त्रीस भाग्या पचास तो हवे पचास एटले बे गुण्या पांचनी बे घात हवे बेनी एक घात तो छे आपणे बेनी केटली घात करवानी रही गई एक જ તો એક વડે ગુણી નાખીશું એટલે પાછું એટલે એક વડે ગુણી નાખીશું એટલે બેની એક વાત એક ઘાત વડે ગુણી નાખીશું એમ તો બેની એક ઘાત વડે અહીંયા ગુણી નાખે અને બેની ઘાત એક ઘાત અહીંયા ગુણી નાખે તો થઈ ગયું તો બેની બે ઘાત ગુણ્યા બેની પાંચની બે ઘાત તો ચુંબોતેર ભાગ્યા સો સાત સાડત્રીસ દુ ચુંબોતેર તો ચુંબોતેર ભાગ્યા સો એટલે જીરો પોઈન્ટ ચુંબોતેર એ જ રીતે એકવીસ ભાગ્યા ચાલીસ એકવીસ ભાગ્યા ચાલીસ એટલે એકવીસ ભાગ્યા બેની ત્રણ ઘાત ગુણ્યા પાંચ પાંચની એક ઘાત છે તો પાંચની હવે કેટલી ઘાત બાકી રહી બે જ તો આપણે પાંચની બે ઘાત વડે ઉપર અને નીચે ગુણી નાખીશું અને આધાર સરખો તો ઘાતોનો સરવાળો તો એ નિયમ અહીંયા ઉપયોગ કરવાનો અને પછી ગુણાકાર કરી દેવાનો પાંચની ત્રણ ઘાત તો એકની પાછળ ત્રણ મીંડા અને પાંચસો પચીસ આ એકવીસ ગુણ્યા પચીસ એટલે પછી જીરો પોઈન્ટ પાંચસો ને પચીસ બરાબર છે તો આ રીતે એ પ્રમેયનો ઉપયોગ થાય છે બીજો એક પ્રમેય છે પ્રમેય એક પોઈન્ટ સાત શું કહે છે જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનુરૂણ પૂર્ણાંકો એન એમ માટે
બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપે ન હોય તો એક્સ બરાબર પી ભાગ્યા ક્યુનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત જ છે. જે આગળ આપણે જોયું કે જેમાં ક્યુ એટલે કે છેદના અંકો બે અને પાંચના ગુણાકારમાં લખતા હતા. હવે જો એવું ના મળે કે બે અને પાંચના ગુણાંકમાં ના જ મળે તમને ક્યારે, એવું બને કે પી અને બે મળે, બે મળે અથવા તો પાંચ મળે અથવા તો બે અને પાંચ બંને મળે, તો એનું દશાંશ નિરૂપણ શાંત હોય. પણ જો બે અને પાંચ બંનેમાંથી એક ના મળે કાં તો બંને ના મળે તો એમનું દશાંશ નિરૂપણ શાંત થાય નહીં. કેવું થશે? અનંત આવૃત. કેવું થશે? અનંત આવૃત. જો અહીંયા એક્ઝામ્પલ પણ જોઈ લઈએ ને, વાંચી લઈએ, ફરી એકવાર વાંચી લઈએ આપણે. જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનૃણ પૂર્ણાંકો એન એમ માટે બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપે ન હોય તો એક્સ બરાબર પી ભાગ્યા ક્યુનું દશાંશ નિરૂપણ અનંત આવૃત જ થાય. તો જો અહીંયા સત્તર ભાગ્યા ત્રીસ બરાબર, હવે જો અહીંયા દશાંશ નિરૂપણ છે એ બે બે ગુણ્યા પાંચ તો આવે છે, સાથે સાથે ત્રણેય આવે છે. અંદર જો અહીંયા અહીંયા આપણને ત્રણ વધારાનું મળે છે, બરાબર છે. તો માની લો આ ત્રણ વધારાના છે, તો હવે તમે દશાંશ નિરૂપણ કરશો તો 0.5 0.6 એટલે 5 6 6 6 6 આ રીતે આગળને આગળ જતું જશે એટલે અનંત સુધી જશે. અને પછી એક જગ્યાએ એટલે રિપીટને પુનરાવર્તનને પુનરાવર્તન જ થયા કરશે એટલે શું થઈ ગયું? અનંત આવૃત. 0.5ની એટલે 5 6 12 આ રીતે. 19/15 તો 19/3×5 3×5 એટલે હવે નીચે જુઓ તો ખાલી બેની એમ ઘાત ને પાંચની એમ ઘાત સ્વરૂપે છે ને, તો અહીંયા તમને કેવી મળશે? દશાંશ એટલે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત. જો 1.2666 તો 1.2612 આ રીતે આપણે એને દર્શાવીએ છીએ, બરાબર છે. એવી રીતે બીજો એક્ઝામ્પલ્સ લેવો હોય તો જો 16/2×3 16/2×3 હોય, જો દશાંશ નિયમની છેદમાં ક્યુ એ બે અને પાંચની એમ ઘાત સ્વરૂપે છે ને, હે ને, તો આપણે શું કરશું? હવે જો એમનો ભાગાકાર કરીએ તો હવે છે 13 અહીંયા અને 2 3 6 તો 6 2 12 ઓકે, પછી 1 આવ્યો, 6 1 6 પોઈન્ટ વધ્યો, 6 1 6 ભાગ્યા કેટલા આવશે? 4 40 6 6 36 પછી 36 પછી પાછા 4 વધશે પછી 36 એટલે 40 આ રીતે 6 6 પુનરાવર્તન થશે એટલે 2.1666 આ રીતે પુનરાવર્તન થતું રહેશે, બરાબર છે. તો આ રીતે આ ત્રણે ત્રણ પ્રમેય આપણે જોઈ લીધા આજે. હવે અહીંયા એક વાત કરી લઈએ, જો કોઈ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય તો તેના પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ બેની એન ઘાત પાંચની એમ ઘાત સ્વરૂપે ન હોય, જ્યાં એન અને એમ અનૃણ પૂર્ણાંકો છે. જે આ પ્રમેય ભણ્યા આપણે એનો એનો પ્રતિપ્રમેય છે, બરાબર છે. આ બંને બધા એકબીજાના પ્રતિપ્રમેય છે. જો પ્રમેય 1.5 એ પ્રમેય 1.6નો પ્રતિ એનો પ્રતિપ્રમેય 1.6 છે, એ જ રીતે પ્રમેય 1.7 એનો પ્રતિપ્રમેય આ રહ્યો. આ જે વિધાન છે એનું પ્રતિવિધાન છે, બરાબર છે. ઓકે, કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત જ હોય છે. આ પણ આપણે ધોરણ 9માં શીખી ગયા હતા કે કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત હોય છે. અનાવૃત એટલે કેવી સંખ્યા? તો જુઓ એકવાર અહીં જોઈ લો કે 0.2 3 2 3 3 2 3 3 3 અનંત સુધી. જો અહીંયા જુઓ 2 પછી 3 પછી કોણ આવવું જોઈએ? 2 પછી કોણ આવવું જોઈએ? 3 તો આવે છે. પછી કોણ આવવું જોઈએ? 2 આવવું જોઈએ, પણ અહીં 3 આવે છે. પછી કોણ આવવું જોઈએ? 3 આવવું જોઈએ, તો 2 આવે છે. પછી 3 આવવા જોઈએ તો આવે છે. પછી 2 આવવા જોઈએ, પછી આવતા નથી, બરાબર. એટલે અમુક જગ્યાએ એમનું પુનરાવર્તન થતું નથી જ્યાં થવું જોઈએ. તો આવી જે સંખ્યા છે એને અનંત અનાવૃત કહેવાય, બરાબર છે, જે આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ.
तो आवी संख्याओ आपणे विशे शीख्या। हवे आगळ आपणे अभ्यास करशुं के केवी संख्याओना एक्जाम्पल्स पूछाय अने आ मोस्ट टाइम भी छे के एक एक बे बे मार्क्समां प्रश्नो आरामथी पूछाय छे अने बोर्डमां पण गया पेपरमां पण आवा प्रश्नो घणा पूछाय छे, तो एना ध्यानमां राखीने दाखला करशुं आगळ। बराबर छे? अस्तु।